કતારગામ દરવાજા વિસ્તારમાં શુક્રવારે હાઇડ્રોલિકના ચાલતા કામ વખતે પાણીની મેઇન લાઇનમાં ભંગાણ થતા રસ્તા ઉપર મોટા પ્રમાણમાં રસ્તા પર પાણી ફેલાઈ ગયું હતું અને આખા વિસ્તારમાં પુરવઠો ખોરવાયો હતો. મોડીરાત સુધી રિપેરિંગ કામ ચાલ્યું હતું જે શનિવારે પણ ચાલશે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં ટેન્કરથી પાણી પહોંચાડાશે તેમ ડેપ્યુટી ઇજનરે જણાવ્યું હતું. કતારગામ દરવાજા ખાતે શુક્રવારે સાંજના સુમારે મેઇન રોડ ઉપર નવી લાઇન નાખવામાં આવતા પાણી સપ્લાયની મુખ્ય લાઇન તૂટી ગઈ હતી. સાંજનો સમય હોય પાણી સપ્લાય વેળા જ લાઇનને નુકસાન થતા મોટા પ્રમાણમાં પાણી રસ્તા ઉપર ફેલાવા માંડ્યું હતું. કતારગામ દરવાજા વિસ્તારમાં પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. ઘટનાને પગલે વાહન વ્યવહારને પણ ઘણી અસર પહોંચી હતી. કતારગામ વિસ્તારમાં રૂટીન મુજબ દરરોજ સાંજે પાણી સપ્લાય કરવામાં આવે છે. શુક્રવારે સાંજના સમયે પાણીની લાઇનમાં નુકસાન થતા વિસ્તારના લોકોને પીવાનો સપ્લાય પણ થઈ શક્યું નહીં. એક તો પાણીની અછત ટાણે પાણી કાપશે ત્યારે ઓછા દબાણે પાણી મળતા પણ શુક્રવારે સાંજે નહીં આવતા લોકોમાં રોષ છવાયો છે. મોડી રાત સુધી રિપેરિંગ કામ હાથ ધરાયું છે જે પાણી સપ્લાય મળી ન હતી. શનિવારે સાંજ સુધીમાં પાણી મળશે તેવી શક્યતા છે. હાઇડ્રોલિક ખાતાના ડેપ્યુટી ઇજનેર નીતિન ચૌધરીએ જણાવ્યું હતું કે દિવસે રિપેરિંગ કામ થવાથી રાબેતા મુજબ સાંજે પાણી મળશે. જ્યાં જરૂરિયાત હશે ત્યાં દિવસે ટેન્કરથી પાણી પહોંચાડાશે. રાજમાર્ગથી લઈ આખા કતારગામ ઝોનમાં પાણી પુરવઠો નહીં અપાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. બ્યુરો રિપોર્ટ, LKSR ન્યૂઝ, સુરત.